નમસ્તે મિત્રો તો સ્વાગત છે તમારું મારી જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છે કરંટ અફેર બે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને છેલ્લે હું તમને એક પ્રશ્ન આપીશ તેનો જવાબ તમારે કોમેન્ટમાં કરવાનો રહેશે તો વિડીયો પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોના વિડીયો શેર પણ કરી દેજો તો હવે આપણે વિડીયો આગળ વધારીએ તો એમાં પહેલો પ્રશ્ન છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય હોલીકોસ્ટ રિમેમ્બરન્સ ડે ક્યારે ઉજવવામાં આવ્યો તો આ પ્રશ્નનો જવાબ છે સી સત્યાવીસ જાન્યુઆરી તો મિત્રો દરરોજના પંદર પંદર પ્રશ્નો તમે જો જોતા જઈશો તો તમને ભવિષ્યમાં ઘણા બધું નોલેજ મળી જશે પંદર પંદર પ્રશ્નો દ્વારા તો મારી એક એવી રિક્વેસ્ટ છે કે હું ડેઇલી જે પંદર પ્રશ્નો અપલોડ કરું તે તમે જુઓ તેવી મારી રિક્વેસ્ટ છે તો આપણે બીજો પ્રશ્ન લઈએ પ્રશ્ન નંબર બે તાજેતરમાં કયો દેશ વિશ્વનો પ્રથમ ફોટોનિક આધારિત કોલંટ કોમ્પ્યુટરનું વ્યાપારીકરણ થશે તો આ પ્રશ્નનો જવાબ છે સી કેનેડામાં ત્રણ તાજેતરમાં ક્યાં તેરમી સદીના હોયસલા સમયગાળાનો હીરો સ્ટોન મળી આવ્યો છે તો આ પ્રશ્નનો જવાબ છે બી કર્ણાટક રાજ્યમાં પ્રશ્ન નંબર ચાર તાજેતરમાં ટોયોટો દ્વારા નવા સીઈઓ તરીકે કોનું નામ આપવામાં આવ્યું છે તો આ પ્રશ્નનો જવાબ છે સી કીજો સાતોનું નામ આપવામાં આવ્યું છે ટોયોટોના નવા સીઈઓ તરીકે પ્રશ્ન નંબર પાંચ તાજેતરમાં જ જય જમુનાનું નિધન થયું તે કોણ હતી તો આ પ્રશ્નનો જવાબ છે બી તે અભિનેત્રી હતી પ્રશ્ન નંબર છ તાજેતરમાં વિશ્વ બેંક દ્વારા સૌથી ગરબીમાંથી સૌથી ઝડપથી વિકસતા દેશમાંના એક દેશ બનવા માટે કયા દેશની પ્રશંસા કરવામાં આવી છે તો આ પ્રશ્નનો જવાબ છે એ બાંગ્લાદેશ દેશની પ્રશ્ન નંબર સાત બાજરીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં એન એમ સીજી સેમિનારનું ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રશ્ન જવાબ છે સી નવી દિલ્હીમાં પ્રશ્ન નંબર આઠ તાજેતરમાં કયા દેશે મહિલા ક્રિકેટરોના સન્માન માટે ડેવી હોકલી મેડલ જાહેર કરી છે તો આ પ્રશ્નનો જવાબ છે સી ન્યૂઝીલેન્ડ દેશની મહિલાઓ ક્રિકેટરના સન્માન નંબર નવ તાજેતરમાં યુએસ એરફોર્સમાં બ્રિગેડિયર જનરલના હોદ્દા પર કયા ઇન્ડો અમેરિકનની નિમણૂક કરવામાં આવી છે તો આ પ્રશ્નનો જવાબ છે એ રાજા રાજાચે ચારીની પ્રશ્ન નંબર દસ તાજેતરમાં ઇન્વેસ્ટમેન્ટ સમિતિ બે હજાર ત્રેવીસમાં રોકાણ આકર્ષવા કોણ ટોચ પર રહ્યું છે તો આ પ્રશ્નનો જવાબ છે બી ઝાંસી પ્રશ્ન નંબર અગિયાર તાજેતરમાં કોને આઈસીસી સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ બે હજાર બાવીસ એનાયત કરવામાં આવ્યો છે તો આ પ્રશ્નનો જવાબ છે સી આસિફ શેખને પ્રશ્ન નંબર બાર સગીર છોકરીઓ સાથે લગ્ન કરનાર પુરુષોને કડક કાયદા હેઠળ તાજેતરમાં કઈ રાજ્ય સરકારે જેલની સજા જાહેરાત કરી છે તો આ પ્રશ્ન જવાબ છે બી આસામ રાજ્યએ હવે આસામ રાજ્યના થોડા પ્રશ્નો જોઈ લે આસામ સરકારે મોતીબાગ હવા મહેલ હસ્તગત કરી લીધો છે ત્યારબાદ બીજું છે આસામ કેબિનેટ સફાઈ કર્મ કર્મચારી આયોગની સ્થાપના માટે બિલને મંજૂરી આપી છે પૂર્વોત્તરના પ્રથમ યુનાની મેડિસિન રિજનલ સેન્ટરનું સિલ્વ સિલચરમાં ઉદ્ઘાટન થયું છે ત્યારબાદ આસામના મુખ્યમંત્રીએ બાજરા મિશન શરૂ કર્યું છે આસામમાં ટ્રીઝ બો બોયન્ડ ફોરેસ્ટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આસામમાં કડી બિહુ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે ત્યારબાદ તેરમો પ્રશ્ન છે તાજેતરમાં જૈવિક ગુણવત્તા પર રાષ્ટ્રીય સમિતિ કાર્યક્રમ ક્યાંક કરવામાં આવ્યો છે તો આ પ્રશ્ન જવાબ છે બી નવી દિલ્હીમાં પ્રશ્ન નંબર ચૌદ શ્રેષ્ઠ અભિનેત્રી માટે તાજેતરમાં ઓસ્કાર નોમિનેશન પ્રથમ કોણ બન્યું છે તો આ પ્રશ્ન જવાબ છે એ એમ એ પ્રશ્ન નંબર પંદર તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત કવાયત વીર ગાર્ડિયન બે હજાર ત્રેવીસ પૂર્ણ કરવામાં આવી છે તો આ પ્રશ્નનો જવાબ છે સી જાપાન હવે કાલનો જે પ્રશ્ન હતો તેનો જવાબ હું તમને આપી દઈશ કે તાજેતરમાં હોકી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ કોણ જીત્યું તો આ પ્રશ્નનો જવાબ છે એ જર્મની જીત્યું હવે આજનો જે પ્રશ્ન છે તેનો તમારા પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં કરવાનો છે તે પ્રશ્ન છે તાજેતરમાં વાર્ષિક ઓરેન્જ ફેસ્ટિવલ બે હજાર ત્રેવીસ ક્યાં ઉજવવામાં આવ્યો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે તો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર પણ કરી દેજો તો આ સાથે અમારો વિડીયો પૂરો કરું છું જય હિન્દ જય ભારત